विद्यार्थी मित्रों आज आपने मारी नोटबुक धोरण चार भाग त्रण चेप्टर नंबर पांच दुनिया जोवानो रस्तो एमां आपणे आजे पूरीशुं। तो जोईए चेप्टर नंबर पांच दुनिया जोवानो रस्तो, एमां पहेलुं अलग देखावो। प्रश्न नंबर एक, नीचे आपेली शंकु अने नळाकारनी आकृति परथी तेनी बाजूनो देखाव, ऊपरनो देखाव अने नीचेनो देखाव दोरो। तो अहीं आकृति एक अने बे आपेली छे। पहेली आकृतिमां शंकु अने बीजी आकृतिमां नळाकार आपेलो छे। तो ए बाजुएथी, ऊपरथी अने नीचेथी केवुं देखाय एनी आकृति आपणे अहीं दोरवानी छे। तो पहेलामां जोईए शंकु, बाजूनो देखाव एटले के बाजू परथी जोता केवुं देखाय, तो आपणे अहींयाथी आपणे जो तो अमने त्रिकोण आकार जोवा मळे। तो बाजुएथी जोता आपणने त्रिकोण आकार जोवा मळे। ત્યારબાદ ઉપરનો દેખાવ, તો ઉપરથી આપણે જોઈએ તો અણીવાળો ભાગ અને નીચે ગોળ જે વર્તુળ છે એનો કિનારી એટલે કે એની ધાર આપણને દેખાય। તો ટોચના ભાગને આપણે ટપકા વડે દર્શાવીશું અને નીચેનો ગોળાકાર ભાગ એટલે ગોળાકાર ભાગની ધાર આપણને દેખાય। તો ઉપરથી જોતા આપણને આવો દેખાય। ત્યારબાદ જોઈએ નીચેનો દેખાવ, તો નીચેનો વર્તુળાકાર ભાગ આપણને જોવા મળે, તો એ આપણને ગોળ આકારમાં જોવા મળે। ત્યારબાદ જોઈએ નળાકાર, તો નળાકારમાં બાજુનો દેખાવ જોઈએ તો અહીં આ બાજુનો દેખાવ આપણને આવો જોવા મળે। ત્યારબાદ જોઈએ ઉપરનો દેખાવ, તો ઉપરનો આ વર્તુળાકાર ભાગ આપણને જોવા મળે। ત્યારબાદ જોઈએ નીચેનો દેખાવ, તો નીચે પણ એ આ વર્તુળાકાર જ હોય એટલે કે નીચે પણ વર્તુળાકાર જોવા મળે। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર બે, નીચેની આકૃતિ પરથી કયો દેખાવ છે તે જણાવો। તો અહીં આકૃતિ આપેલી છે, એમાં દર્શાવવામાં આવ્યું છે ઉપરનો દેખાવ, બાજુનો દેખાવ અને સામેનો દેખાવ। તો જે ભાગ દર્શાવેલો છે એ કયો કઈ બાજુથી દેખાય છે એ નીચે આપણે લખવાનું છે। તો આવો આકાર જુઓ તો કઈ બાજુથી દેખાય છે, તો એ છે બાજુનો દેખાવ। તો એ પહેલામાં આવશે બાજુનો દેખાવ। બીજો આવો ભાગ જુઓ તો કઈ બાજુથી દેખાય છે, તો આવો ભાગ આપણે અહીં જોવા મળે છે એટલે એ છે સામેનો દેખાવ। તો બીજામાં આવશે સામેનો દેખાવ। ત્યારબાદ ત્રીજું જોઈએ તો આવો ભાગ કઈ બાજુથી દેખાય છે, સોરી આમાં આવશે ઉપરનો દેખાવ, જે એલ આકાર જોવા મળે છે એમાં આવશે ઉપરનો દેખાવ। ત્યારબાદ આ ત્રીજો ભાગ જુઓ તો એ અહીં દેખાય છે, તો એ આવશે સામેનો દેખાવ। ત્યારબાદ એમાં બીજો પ્રશ્ન જોઈએ, તો આવા બે આકાર એટલે કે બે ચોરસવાળો આકાર કઈ બાજુથી દેખાય છે, તો આવો દેખાવ આપણે જુઓ તો એ બાજુનો દેખાવ આપણને જોવા મળે એટલે કે આ ચોરસ અને આ ચોરસ એ બે ચોરસ આપણને સીધા દેખાય એટલે આમાં આવશે બાજુનો દેખાવ। ત્યારબાદ આ ભાગ જોઈએ તો એ આવશે ઉપરનો દેખાવ। ત્યારબાદ આ જોઈએ તો એ આવશે સામેનો દેખાવ।
त्यारबाद जो सीमा, तो ए लाकर कई बाजू थी देखाय छे, तो ए लाकर आपणे जोई तो अहींया थी आपणे देखाय छे, तो एमां आवशे सामेनो देखाव। त्यारबाद जोईए तो आ बे चोरस आकारवाळो देखाव, तो ए आवशे ऊपरनो भाग, एटले के आ चोरस अने आ चोरस आपणने ऊपरथी देखाय, तो एमां आवशे ऊपरनो देखाव। त्यारबाद आ जोईए तो बाजूनो देखाव, त्यारबाद जोईए प्रश्न नंबर 3। आपेल आकૃતિનો ઉપરનો દેખાવ દોરો, તો અહીં આકૃતિ આપેલી છે એ ઉપરથી કેવી દેખાય છે એનો ઉપરનો દેખાવ આપણે દોરવાનો છે, તો ઉપરનો દેખાવ જોઈએ તો આપણને આવો જોવા મળે, ઉપરનો ભાગ અને વચ્ચેના 3 બિંદુઓ। આપેલ આકૃતિ પ્રશ્ન 4। આપેલ આકૃતિનો નીચેનો દેખાવ દોરો, એટલે કે નીચેનો ભાગ કેવો દેખાય, તો આપણે જોઈએ તો નીચેનો ભાગ આપણને ગોળ જોવા મળે, ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 5। નીચે વૃક્ષ અને તિજોરીના અલગ દેખાવો આપેલા છે, યોગ્ય દેખાવ સાથે જોડો, તો અહીં આ બાજુ વૃક્ષનો દેખાવ અને આ બાજુ આપણે જોઈએ તો તિજોરીનો દેખાવ આપેલો છે, એ કઈ બાજુથી જોતા એવો દેખાય તો એની એ રીતે આપણે જોડકા જોડવાના છે, તો આ વૃક્ષને આપણે જોઈએ તો આ ભાગ કઈ બાજુથી દેખાય, તો એમાં આવશે સામેનો દેખાવ, એટલે કે સામેથી જુઓ તો વૃક્ષ આપણને આવું દેખાય, ત્યારબાદ આ ભાગ જોઈએ એટલે કે ઉપરનો પાંદડાવાળો ભાગ, તો એમાં આવશે ઉપરનો દેખાવ, ત્યારબાદ આમાં જોઈએ તો આમાં આવશે બાજુનો દેખાવ, આ બાજુ જોઈએ તો તિજોરીના ભાગ આપેલા છે, તો પહેલાં જોઈએ તો આ ચોરસ ભાગ દેખાય છે, એટલે કે ઉપરનો ભાગ આપણને જોવા મળે છે, ત્યારબાદ આ જોઈએ તો એમાં આવશે બાજુનો દેખાવ, એટલે કે બાજુ પરથી જોતા એક એક ભાગ આપણને જોવા મળે, ત્યારબાદ આ જોઈએ તો તિજોરીનો જે બે દરવાજાવાળો ભાગ આપેલો છે એટલે કે સામેનો દેખાવ, ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 6। આકૃતિ આપેલી છે, એના ઉપરથી જોવાનું છે કે આકૃતિનો બાજુનો દેખાવ પસંદ કરો, તો અહીં આપણે જોવાનું છે કે અહીં આકૃતિ આપેલી છે એનો બાજુનો દેખાવ કેવો છે, એ નીચે આપેલા 4 ઓપ્શનમાંથી આપણે પસંદ કરવાનો છે, તો એમાં આપેલો છે એ ઉપરનો દેખાવ છે, બીમાં આપેલો છે એ બાજુનો દેખાવ છે, અને બીમાં આપેલો સામેનો દેખાવ છે, સીમાં આપેલો એ બાજુનો દેખાવ છે, અને આ દેખાવ એ આપણે જોઈએ તો અહીં વચ્ચેથી જોઈએ તો બંને ભાગ દેખાય એ રીતનો આપેલો છે, તો અહીં આપણને પૂછ્યું છે કે આકૃતિનો બાજુનો દેખાવ પસંદ કરો, તો બાજુનો દેખાવ એટલે કે આ દેખાવ આપણને જોવા મળે, તો એમાં આવશે સી। પ્રશ્ન નંબર 7। અહીં આકૃતિ આપેલી છે, આકૃતિનો ઉપરનો દેખાવ પસંદ કરો, તો ઉપરના ભાગમાં જોઈએ તો પાસો આપેલો છે, અને ઉપરના ભાગમાં જોઈએ તો બે પોઈન્ટ આપેલા છે, તો બે પોઈન્ટવાળો ભાગ એટલે કે બી, તો બીજામાં આવશે બી। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 8। નકશાનો ઉપયોગ કરીને શોધખોળ કરો, નીચેના ચિત્રમાં અનિલના ઘરથી હોસ્પિટલ સુધીનો રસ્તો અને તે રસ્તે આવતા વિવિધ સ્થાન દર્શાવેલ છે, આ ચિત્રને જોઈને આપેલા પ્રશ્નોના જવાબ લખો, તો અહીં અનિલના ઘરથી બસ સ્ટેન્ડ સુધીનો રસ્તો આપેલો છે અને વચ્ચે આવતા વિવિધ સ્થળો આપેલા છે, એના આધારે પૂછેલા પ્રશ્નોના જવાબ આપણે લખવાના છે, તો એમાં જોઈએ પ્રશ્ન નંબર 1। બસ સ્ટેન્ડની સૌથી નજીક શું છે, તો તમે અહીં જોઈ શકો છો કે બસ સ્ટેન્ડ અહીં આપેલું છે અને બસ સ્ટેન્ડની સૌથી નજીક જોઈએ તો શાળા છે, તો પ્રશ્ન 1માં આવશે જવાબ એ, એટલે કે શાળા। પ્રશ્ન નંબર 2। બગીચાની સૌથી નજીક શું છે, તો એ નકશામાં જુઓ તો તમને બગીચો અહીં આપેલો છે, અને બગીચાની સૌથી નજીક શું છે, તો એની બાજુમાં તમે જુઓ તો અહીં છે અનિલનું ઘર, તો બગીચાની સૌથી નજીક શું છે,
तो के अनिल नु घर एटले के ऑप्शन नंबर सी। प्रश्न नंबर 3, शाळाना प्रवेशनी डाबी बाजु खाली जग्या आवेलू छे। तो अहीं तमे जो तो अहीं शाळा आपेली छे अने शाळामां अहींथी प्रवेश करो तो डाबी बाजु शुं जोवा मळे छे? तो अहीं तमे जुओ तो शाळानी डाबी बाजु खाली जग्या आवेलू छे, तो डाबी बाजु आवेलू छे शाळाथी डाबी बाजु आवेलू छे अनिलनुं घर। तो शाळाना प्रवेशनी डाबी बाजु खाली जग्या आवेलू छे એમ આવશે અનિલનું ઘર, જવાબ એ। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 4, અનિલના ઘરથી હોસ્પિટલ જતા વચ્ચે શું શું આવે છે? તો અહીં જોઈએ તો અનિલના ઘરથી હોસ્પિટલ જતા વચ્ચે અહીંયા જોઈએ તો બગીચો, બસ સ્ટેન્ડ, શાળા, તો આ 3 વસ્તુઓ આપણને વચ્ચે રસ્તામાં જોવા મળે છે। तो प्रश्न नंबर 4 में आवशे अनिलना घर थी हॉस्पिटल जता वच्चे बगीचो, બસ સ્ટેન્ડ અને શાળા આવે છે। તો અનિલના ઘરથી હોસ્પિટલ જતા વચ્ચે બગીચો, બસ સ્ટેન્ડ અને શાળા આવે છે। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 9, નીચેના ચિત્રમાં તૃપ્તિના ઘરથી શાળા સુધીનો રસ્તો અને રસ્તે આવતા વિવિધ સ્થાન દર્શાવેલા છે, તો આ ચિત્રને જોઈને આપેલા પ્રશ્નના જવાબ લખો। એટલે કે તૃપ્તિના ઘરથી શાળા સુધીનો રસ્તો આપેલો છે અને રસ્તામાં વચ્ચે જે સ્થળો આવે છે એ દર્શાવેલા છે, તો એની આધારે આપણે નીચે પૂછેલા પ્રશ્નના જવાબ લખવાના છે। તો પ્રશ્ન નંબર 1, ઘરથી શાળા સુધી રસ્તામાં તૃપ્તિએ શું શું જોયું? તો તૃપ્તિના ઘરથી જોઈએ અને શાળા સુધીનો રસ્તો, તો પહેલાં આવે હેન્ડપંપ, ત્યારબાદ કૂવો, જૈનિલનું ઘર, બેંક, પોસ્ટ ઓફિસ, હોસ્પિટલ અને પુસ્તકાલય, ત્યારબાદ બગીચો અને પછી આવે શાળા। તો રસ્તામાં આટલા સ્થળો એને જોયા। તો સૌપ્રથમ હેન્ડપંપ, પછી કૂવો, પછી જૈનિલનું ઘર, પછી બેંક, પછી પોસ્ટ ઓફિસ, પછી હોસ્પિટલ, પછી પુસ્તકાલય, અને છેલ્લે બગીચો। જોયા એટલે કે ઘરથી શાળા સુધી રસ્તામાં તૃપ્તિએ હેન્ડપંપ, કૂવો, જૈનિલનું ઘર, બેંક, પોસ્ટ ઓફિસ, હોસ્પિટલ, પુસ્તકાલય અને બગીચો જોયા। પ્રશ્ન નંબર 2, ઘરથી શાળા તરફ જતા તૃપ્તિના રસ્તામાં જમણી તરફ શું શું આવે છે? તો ઘરથી આપણે શાળાએ જવાનું છે, તો એની જમણી બાજુ શું આવે છે એ આપણે લખવાનું છે। તો અહીં તમે જાઓ તો જમણી બાજુ સૌપ્રથમ આવશે જૈનિલનું ઘર, ત્યારબાદ ત્યાંથી આગળ વધો એટલે આવશે પોસ્ટ ઓફિસ, અને ત્યાંથી આગળ વધો એટલે પુસ્તકાલય। તો જમણી બાજુ શું આવશે? જૈનિલનું ઘર, પછી પુસ્તકાલય, અને પોસ્ટ ઓફિસ।
જૈનીલનું ઘર, પુસ્તકાલય અને પોસ્ટ ઓફિસ આવે છે. ત્યારબાદ એમાં આગળ જોઈએ તો ઘરથી પ્રશ્ન નંબર 3, ઘરથી શાળા તરફ જતા તૃપ્તિના રસ્તામાં ડાબી તરફ શું શું આવે છે? આપણે ઘરથી શાળા સુધીના નકશામાં જોઈએ તો ડાબી બાજુ આપણને કહ્યું છે, તો ડાબી બાજુ અહીંયાથી જઈએ તો ડાબી બાજુ સૌ પ્રથમ આવે હેન્ડપંપ, પછી કૂવો, ત્યાંથી આગળ વધો એટલે બેંક, અને ત્યાંથી આગળ વધો એટલે હોસ્પિટલ. તો આ 4 વસ્તુ આપણને જોવા મળે, હેન્ડપંપ, કૂવો, બેંક અને હોસ્પિટલ. તો એમાં જોઈએ પ્રશ્ન નંબર 3માં, તો ઘરથી શાળા તરફ જતા તૃપ્તિના રસ્તામાં ડાબી બાજુ, તો ડાબી બાજુ જોઈએ તો હેન્ડપંપ, ત્યારબાદ કૂવો, બેંક અને હોસ્પિટલ આવે છે. તો ડાબી બાજુ હેન્ડપંપ, કૂવો, બેંક અને હોસ્પિટલ આવે છે. હવે જોઈએ તો પ્રશ્ન નંબર 4, કે શાળાથી ઘર તરફ જતા તૃપ્તિના રસ્તામાં જમણી તરફ શું શું આવે છે? હવે આપણે આગળ જોઈએ પહેલા પ્રશ્નમાં, કે ઘરથી શાળા તરફ સુધી જવામાં જમણી બાજુ શું આવે છે? હવે એના કરતાં ઊંધું, કે શાળાથી ઘર તરફ આવતા જમણી બાજુ શું જોવા મળે છે? તો શાળાથી ઘર તરફ આવીએ તો સૌ પ્રથમ આવે જમણી બાજુ હોસ્પિટલ, બેંક, કૂવો અને હેન્ડપંપ. પ્રશ્ન નંબર 4માં આવશે હોસ્પિટલ, હેન્ડપંપ, કૂવો અને બેંક આવે છે. તો જમણી બાજુ હોસ્પિટલ, હેન્ડપંપ, કૂવો અને બેંક આવે છે. પ્રશ્ન નંબર 5, ઘરથી શાળા તરફ જતા તૃપ્તિની ડાબી બાજુએ પોસ્ટ ઓફિસ આવે છે, સાચું કે ખોટું? આપણે નકશામાં જોઈએ તો આમાં પૂછ્યું છે કે પોસ્ટ ઓફિસ તૃપ્તિના રસ્તામાં ઘરથી શાળા તરફ જતા ડાબી બાજુ આવે છે. તો અહીં આપણે જોઈએ તો ઘરથી જઈએ આગળ તો પોસ્ટ ઓફિસ કઈ બાજુ આવે છે? જમણી બાજુ. આપણને કહ્યું છે કે ડાબી બાજુ આવે છે, એટલા માટે એમાં આવશે ખોટું. તો તૃપ્તિના ઘરથી શાળા તરફ જઈએ ત્યારે પોસ્ટ ઓફિસ એ રસ્તામાં જમણી તરફ આવે છે, માટે પ્રશ્ન 5માં આવશે ખોટું. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 10, નીચેના ચિત્રમાં વિવિધ સ્થાન દર્શાવેલ છે, આ ચિત્રને જોઈને આપેલા પ્રશ્નના જવાબ લખો. તે એક નકશો આપેલો છે અને નકશાને આધારે નીચે 5 પ્રશ્ન આપેલા છે, એના જવાબ આપણે લખવાના છે. તો પ્રશ્ન નંબર 1, પોલીસ સ્ટેશનથી સિનેમા હોલ જવા માટે પોલીસ સ્ટેશનથી સૌ પ્રથમ જમણી બાજુ વળી સીધા જવું, પછી ડાબી બાજુ વળી જવું, સાચું કે ખોટું? તો શું કહ્યું છે? પોલીસ સ્ટેશનથી સિનેમા હોલ જવા માટે, અહીં પોલીસ સ્ટેશન અહીં આપેલું છે અને સિનેમા હોલ અહીં આપેલું છે, અહીંયા જવા માટે સૌ પ્રથમ જમણી બાજુ વળી જવું. હવે અહીંયાથી આપણે જઈએ તો જમણી બાજુ વળી જવાનું, ત્યારબાદ જમણી બાજુ વળી સીધા જવું, પછી ડાબી બાજુ વળી જવું. તો અહીં ડાબી બાજુ વળી જવું એટલે સાચું કે ખોટું? તો પોલીસ સ્ટેશનથી આપણે સીધા જઈ અને જમણી બાજુ વળી અને અહીંથી ડાબી બાજુ વળો તો સિનેમા હોલ નહીં, પરંતુ અહીંયાથી સીધા જવા માટે જઈએ તો આપણને સિનેમા હોલ સુધી પહોંચી શકીએ, એટલે એમાં આવશે ખોટું. પ્રશ્ન નંબર 2, મંદિરથી ચર્ચ જવા માટે મંદિરથી પહેલાં જમણી બાજુ વળી સીધા જવું, પછી ડાબી બાજુ વળી જવું, સાચું કે ખોટું? તો મંદિરથી ચર્ચ જવા માટે, એટલે કે મંદિર આપેલું છે આપણને અહીં, અહીંયાથી ચર્ચ સુધી જવાનું છે,
तो पहला जमणी बाजू वळी जाऊँ, अहींथी जमणी बाजू वळी जाऊँ, पछी अहींथी सीधू जाऊँ। तो सीधा जाओ तो तमारे चर्च सुधी एटले के पहुँची शको नहीं, परंतु मंदिरथी सीधा जाइए तो आपणे चर्च सुधी पहुँची शकीए। एटला माटे मंदिरथी चर्च जवा माटे पहला जमणी बाजू वळी जाऊँ, जमणी बाजू वळी सीधा जाऊँ, पछी डाबी बाजू वळी जाऊँ, तो एमां आवशे साचुं। प्रश्न नंबर 3, पोलीस स्टेशन थी सिनेमा हॉल वच्चे शुं शुं आवे छे? तो पोलीस स्टेशन थी सिनेमा हॉल वच्चे जोईए तो पोलीस स्टेशन थी सिनेमा हॉल सुधी जाइए तो मंदिर अने पोस्ट ऑफिस बे स्थान आपने जोवा मळे छे। तो पोलीस स्टेशन थी सिनेमा हॉल वच्चे मंदिर अने पोस्ट ऑफिस आवे छे। त्यारबाद जोईए प्रश्न नंबर 4, मंदिर अने सिनेमा हॉल रस्तानी एक ज बाजुए छे, साचुं के खोटुं? तो मंदिर अने सिनेमा हॉल जोईए तो रस्तानी एक बाजू नथी, एटले के सामसामेनी बाजुए छे, माटे एमां आवशे खोटुं, एटले प्रश्न नंबर 4 मां आवशे खोटुं। प्रश्न नंबर 5, चर्चनी सौथी नजीक शुं आवेलुं छे? तो अहीं तमे जुओ तो चर्च अहीं छे, ने सौथी नजीक जोईए तो એમાં આવેલું છે પોલીસ સ્ટેશન। તો ચર્ચની સૌથી નજીક પોલીસ સ્ટેશન આવેલું છે, તો એમાં આવશે જવાબ એ। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 11, ખોખું। તો જોઈએ પ્રશ્ન નંબર 11, નીચે આપેલ પોસ્ટ કવરને ખોલતા કયા આકાર મળે છે તે આકારો દોરો। તો અહીં પોસ્ટ કવર આપેલું છે, તો આપણે જોઈએ છીએ કે પોસ્ટમાં જે પોસ્ટ કવર આવે એને આ ત્રિકોણવાળો ભાગ છે જે અહીં નીચે ગુંદર વડે ચોંટાડવામાં આવેલો હોય છે। હવે આને ખોલીએ તો સામાન્ય રીતે ત્રિકોણ દર્શાવેલો ભાગ છે એ ભાગને આપણે આમ ઉપરની તરફ ખોલતા હોઈએ છીએ। તો સૌપ્રથમ જોઈએ તો આ ભાગને ઉપરની તરફ આપણે ખોલીએ તો કેવું આપણને જોવા મળે છે। તો આ પોસ્ટ કવરના ભાગોને સૌપ્રથમ આપણે જે ત્રિકોણવાળો ભાગ છે જે ગુંદર વડે ચોંટાડેલો હોય છે તેને ખોલીએ તો આપણે જોઈએ કે આવા આકારમાં જોવા મળે છે। ત્યારબાદ જે ઉપરનો ભાગ હોય છે એ પણ આવી રીતે અહીં ત્રિકોણ આકારમાં ચોંટાડેલો હોય છે। હવે આપણે આ પહેલી આકૃતિમાં જોયું કે ઉપરનો એક ભાગ આપણે ઓપન કર્યો તો એ આવા આકારમાં જોવા મળે છે। તો આવી જ રીતે આ બાજુ અને આ બાજુ, આ ત્રણેય બાજુ આપણે ખોલીએ તો કેવા આકારમાં જોવા મળે છે એ અહીં આપણે જોઈએ। તો આ નીચેનો ભાગ, ત્યારબાદ સૌપ્રથમ આપણે જે ઉપરનો ભાગ ખોલ્યો એ ભાગ, અને આવી જ રીતે અંદર રહેલા જે ત્રિકોણના ત્રણ ભાગ છે એ ભાગને ખોલીએ તો આપણે જોઈ શકાય કે કેવા આકારમાં જોવા મળે છે। ત્યારબાદ ત્રિકોણવાળો ભાગ ખોલીએ તો એ ભાગ આપણને એક આવી રીતે જોવા મળે, ત્યારબાદ આ ત્રિકોણવાળો ભાગ નીચે ખોલીએ તો આવી રીતે બને, અને આ ભાગને આ બાજુ ખોલીએ તો આવા આકારમાં આપણને જોવા મળે। તો આ પોસ્ટ ઓફિસનું જે પોસ્ટનું કવર આવે એમાં જે ત્રણ ત્રિકોણવાળા ભાગ અને ઉપરનો આ ચોથો, એ ચારે ભાગને અહીં ગુંદર વડે ચોંટાડી અને બે ભાગમાં વિભાજિત કરવામાં આવે છે, અને વચ્ચે કોઈ ટપાલ આપણે અંદર મૂકી શકીએ, અને જો ખોલવામાં આવે તો ઉપરનો ભાગ અને આ ત્રણ બાજુઓના ભાગને ખોલીએ તો આવા આકારમાં જોવા મળે। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 12, નીચે આપેલા આકારમાંથી કયા આકારને યોગ્ય રીતે વાળતા ખોખું બનશે? તો ખોખામાં આપણે જોઈએ તો નીચેનો ભાગ, ચાર બાજુઓનો ભાગ અને ઉપરનો ભાગ, એટલે કે ટોટલ જોઈએ તો 6 બાજુઓથી બનેલું જોવા મળે છે। એમાં ઓપ્શન નંબર બીમાં જોઈએ તો આ નીચેનો ભાગ 1, 2, 3 અને 4 એ બાજુઓનો ભાગ, અને આ ભાગને ઊભો કરીને ઉપરની બાજુ એમ વાળી શકાય,
लेके एमा आवशे जवाब बी। लेके आ रचना द्वारा खोखाना भाग ने जो जोड़वामां आवे तो आ भाग ने जोड़वामां आवे एक खोखू बनाई शकाय। बारमामां आवशे जवाब बी। प्रश्न नंबर 13, नीचे आपेला आकारमांथी कया आकारथी खोखू बनशे? तो आपणे ऊपर जोईए एवो खोखू बनाव्यु एवुं ने एवुं बीजुं आपणे જોવાનું છે, પણ અહીં આકારો અલગ આપેલા છે, તો એમાં તમે જો તો એમાં જવાબ આવશે બી। આ નીચેનો ભાગ પછી આ બંને બાજુના ભાગને તમે ઊભા કરો તો એક બે ભાગ આ ઉપરનો ભાગ અને અહીંથી આગળ કરો એટલે એમાં આવશે, એનાથી સંપૂર્ણ ખોખું બની જશે, એમાં આવશે જવાબ બી। પહેલામાં બી, બીજામાં બી। પ્રશ્ન નંબર 14, નીચે આપેલા આકારમાંથી કયા આકારમાં લંબકોણ બનશે? તો આપણે આગળ ઉપર 12 અને 13 પ્રશ્નમાં જોયું જે ખોખું બનાવવાનું છે એ ચોરસ જોવા મળે, જ્યારે આ લંબઘન બનાવવાનું છે તો એની જે લંબચોરસ ભાગ છે એ નીચેનો ભાગ તેમજ 1, 2, 3 અને 4 એ બાજુઓનો ભાગ અને આ ભાગને ઉપરની તરફ આમ બંધ કરો એક સંપૂર્ણ લંબઘન બની જાય એટલે એમાં પણ જવાબ આવશે બી। ત્યારબાદ જોઈએ મિશ્ર પ્રશ્નો। પ્રશ્ન નંબર 15, આપેલ આકૃતિ એટલે કે આકૃતિ આપેલી છે એનો સામેનો દેખાવ આવો આપેલો છે, સાચું કે ખોટું? તો આકૃતિમાં સામેની તરફ તમે જુઓ તો આ ભાગ જોવા મળે, એમાં એ જ ભાગ દર્શાવેલો છે, માટે 15માં આવશે સાચું। પ્રશ્ન નંબર 16, આપેલી આકૃતિનો આ આકૃતિ છે એનો ઉપરનો દેખાવ આવો આપેલો છે, સાચું કે ખોટું? તો ઉપરની તરફ જોઈએ તો આ વર્તુળવાળો ભાગ જોવા મળે છે, આ પણ જે ભાગ દર્શાવેલો છે એ સામેનો ભાગ છે, માટે એમાં આવશે ખોટું। પ્રશ્ન નંબર 17, આપેલી આકૃતિ એટલે કે આકૃતિ છે એનો ઉપરનો દેખાવ આવો આપેલો છે, સાચું કે ખોટું? તો ઉપરનો દેખાવ જોઈએ તો આ ચોરસ આ અને આ એ આપણને સીધું એ જોવા મળે, તો 3 ચોરસવાળો ભાગ જોવા મળે તો એ જ આપેલો છે, માટે એમાં આવશે સાચું। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 18, નીચે આપેલા ચિત્રમાં શાળાથી હોસ્પિટલ જવાના બે રસ્તા છે, બે અલગ રંગની રંગીન પેન્સિલ વડે તેમાં રસ્તો બનાવો। તો આપણે અહીં જોઈએ તો એક રસ્તાને પેન વડે અને બીજા રસ્તાને પેન્સિલ વડે દર્શાવીશું, તો અહીં શાળાથી લઈ અને હોસ્પિટલ સુધીના બે રસ્તાને આપણે અલગ અલગ પેન્સિલ અને પેન વડે દર્શાવવાનું છે। તો શાળાએથી હોસ્પિટલ જવું હોય તો શાળાએથી રસ્તા પર જવા માટેના બે પ્રવેશ દ્વાર છે, એક અહીંયા અને બીજો અહીંયા, અને હોસ્પિટલમાં પણ એવી જ રીતે અંદર જવા માટે એના બે પ્રવેશ દ્વાર છે, એક અહીંયા અને એક અહીંયા। તો આ શાળાએથી હોસ્પિટલ જવા માટેના બે રસ્તા આપણે જોવાના છે, તો પહેલું જોઈએ તો આપણે અહીંથી શરૂ કરીએ શાળાએથી, તો એ પહેલો રસ્તો આપણે જોઈએ તો અહીંયાથી શરૂ કરી ઉપરની તરફ અને અહીંયાથી સીધા જઈએ તો હોસ્પિટલના આ પ્રવેશ દ્વાર સુધી આપણે પહોંચી ગયા। તો આ થયો રસ્તો 1। ત્યારબાદ બીજા રસ્તાને આપણે પેન્સિલ વડે દર્શાવવાનો છે, તો અહીંયાથી ચાલુ કરી બીજા પ્રવેશ દ્વારથી, તો અહીંયાથી જોઈએ તો અહીંયાથી સીધા ઉપર, ત્યારબાદ અહીંયા જમણી બાજુ વળવાનું આગળ, ત્યાંથી ઉપર જઈએ તો સીધા આ હોસ્પિટલના બીજા પ્રવેશ દ્વાર સુધી આપણે પહોંચી ગયા। તો પહેલો રસ્તો છે અહીંયાથી જોઈએ તો અહીંયાથી ઉપરની તરફ જઈએ અને સીધા, અને બીજો રસ્તો જોઈએ તો અહીંયાથી જમણી બાજુ અને ત્યાંથી ઉપરની તરફ સીધા। તો આ બે રસ્તાને આપણે અલગ અલગ પેન અને પેન્સિલ વડે દર્શાવ્યા। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 19, નીચે આપેલી આકૃતિનો ઉપરનો દેખાવ, સામેનો દેખાવ અને બાજુનો દેખાવ દોરો। એમાં બે આકૃતિ આપેલી છે, એનો બાજુનો દેખાવ ઉપરનો અને નીચેનો, આ 3 બાજુથી જોતાં કેવું દેખાય એ આપણે જોવાનું છે। તો પહેલું આપેલું છે પુસ્તક, તો પુસ્તકને બાજુએથી જોઈએ અહીંયાથી
तो पेज ना जे धार छे ए जोवा मळे। तो ए आकार आपणे जोईए तो आपणे सामान्य रीते आवी रीते चौरस बुकनो आकार अने अंदरना पेजनी धार आपणे जोवा मळे। ઉપરનો દેખાવ તો ઉપરથી જોઈએ તો આ ભાગ આપણને અહીં જોવા મળે। તો એ ભાગને આપણે આવી રીતે દર્શાવશું। ત્યારબાદ જોઈએ નીચેનો દેખાવ। તો નીચેથી જોઈએ તો એક ચોરસ ભાગ આપણને જોવા મળશે। ત્યારબાદ જોઈએ તો ગ્લાસ આપેલો છે એનો બાજુનો દેખાવ જોઈએ તો આ ભાગ અને આ ગોળાકારની આ ધાર જોવા મળે। ત્યારબાદ જોઈએ ઉપરનો દેખાવ। તો ઉપરથી જોતા ગ્લાસનો જે ગોળાકાર ભાગ છે એ જ દેખાય। અને નીચેથી હવે ઉપરથી જોતા આપણે જોઈએ તો ઉપરથી જોતા ગ્લાસનો ઉપરનો ગોળાકાર ભાગ અને વચ્ચેનો અંદરનો ગોળાકાર ભાગ પણ આપણને દેખાય। તો એને આવી રીતે આપણે દર્શાવી શકો। ત્યારબાદ નીચેથી જોઈએ તો નીચેથી ઉપર નીચેનો આ ગોળાકાર ભાગ ને આ ધારનો પણ ગોળાકાર ભાગ તો એ પણ આવ્યો જ આપણને જોવા મળે। તો એવી જ રીતે આ ગોળાકાર ભાગ આપણને અહીં જોવા મળે। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 20। નીચે આપેલા ખોખાને ખોલતા સાચો આકાર પસંદ કરો। તો અહીં ખોખું આપેલું છે એમાં જોઈએ તો સામસામેની બે ચોરસ બાજુ અને ચાર લંબચોરસ બાજુ આપેલી છે અને ત્રણ ઓપ્શન આપેલા છે। તો પહેલામાં જોઈએ તો એક જ ચોરસ બાજુ છે એટલે એ પણ જવાબ ન આવે। બીજામાં જોઈએ તો બે ચોરસ બાજુ છે તેમાં ત્રીજામાં જોઈએ તો પણ બે ચોરસ બાજુ છે। હવે બીજું અને ત્રીજું એમાંથી આપણે સાચો ઓપ્શન પસંદ કરવાનો છે। હવે આમાં જોઈએ તો ચોરસ ભાગ તો આ ચોરસ ભાગ લઈએ। હવે આ લંબચોરસ ભાગને ખોલીએ એટલે આ બાજુ અને નીચેનો લંબચોરસ ભાગ એટલે કે એક ચોરસ ભાગ અને એની બંને આજુબાજુ લંબચોરસ ભાગ અને આ લંબચોરસ ભાગની સાથે આગળની બાજુનો બીજો ચોરસ ભાગ। તો એમાં આપણે આમાં જોઈ શકીએ છીએ કે ચોરસ ભાગ બે આજુબાજુ લંબચોરસ ભાગ અને લંબચોરસ ભાગની સાથે ઉપરનો બીજો ચોરસ ભાગ। હવે ઓપ્શન નંબર 3માં જુઓ તો બે ચોરસ ભાગ બાજુ બાજુમાં આપેલા છે તો આ સામસામેના ભાગ બાજુ બાજુમાં આવે એ શક્ય નથી માટે એમાં જવાબ આવશે બીજો। ત્યારબાદ જોઈએ બી આપેલ અક્ષરોની સામેના અક્ષર સમાન જ છે। તો એક ઈટ જેવી રચના આપેલી છે એટલે કે ઈટ આકાર આપેલો છે બે ચોરસ બાજુ તેમજ ચાર લંબચોરસ બાજુ। તો બે ચોરસ બાજુઓનો ભાગ જોઈએ તો બેમાં આર સામસામી બાજુ જોઈએ તો આ આકૃતિમાં જોઈએ તો ઉપરની અને નીચેની બાજુ બે જી અહીં આપણને આપેલું છે કે આપેલ અક્ષરોની સામેના અક્ષર સમાન જ છે। તો ઉપર અને નીચેની બાજુ જી પાસ પાસેની બે બાજુમાં વાય અને આ જે બે બાજુઓ છે એમાં સામસામે આર। તો આ બોક્સને આપણે ખોલીએ તો કયા કયા ભાગમાં કયા કયા અક્ષર આવે અને કયા અક્ષરની રચના જોવા મળે એ આપણે જોવાનું છે। તો નીચેની બાજુઓમાં વાય ત્યારબાદ આ બાજુ આપણે ખોલીએ નીચેની બાજુમાં જી હવે આ બાજુ ને આ બાજુ ખોલીએ તો વાય એટલે કે જીની બાજુમાં વાય નીચે જી આ બાજુ ખોલીએ તો વાય આ બાજુ આમ ખોલીએ તો આર આ બાજુ ખોલીએ તો આર અને જી તો ઉપરની બાજુ પણ વાયની આ બાજુ આવે। તો એવી રચના જોઈએ તો સામસામે આર તો ત્રણેયમાં સામસામે આર છે પછી વાય આ બાજુ વચ્ચે જી અને ઓલી બાજુ વાય
એટલે કે જી વાય જી, તો જી વાય અને જી એવી રીતે અલ્ટરનેટિવ જોઈએ તો જી વાય જી છે, તેમજ પાછળનો વાયનો ભાગ એ ઓલી બાજુ આવે એટલે જી વાય જી વાય, તો જી વાય જી વાય, તેમાં જવાબ આવશે એક. ત્યારબાદ જોઈએ સી, તો એક બોક્સ આપેલું છે અને બોક્સના બે ભાગ રંગીન છે, હવે એને ખોલીએ તો કઈ રીતે જોવા મળે. તો આ ભાગને ઉપરથી નીચેની બાજુ લાવી અહીં લાવીએ તો ઉપરનો ભાગ અને બાજુનો ભાગ એટલે કે બે રંગીન ભાગ બાજુમાં જ આવે. હવે ત્રણ ઓપ્શનમાં જોઈએ તો કયો એવો ઓપ્શન છે કે જેમાં બાજુ બાજુના બે ભાગ રંગીન હોય, તો ઓપ્શન છે ત્રીજો. તો આ બે બાજુ બાજુનો ભાગ રંગીન, આ સફેદ ભાગ આ બાજુ, આ સફેદ ભાગ આ બાજુ, અને આની બાજુનો સફેદ ભાગ ઉપરની બાજુ, એટલે કે ઉપરના ત્રણ ભાગ સફેદ અને બાજુ બાજુના નીચેના ભાગ ત્રણ રંગીન, બે ભાગ રંગીન, તો એવી આકૃતિ કેમાં જોવા મળે છે? તો ઓપ્શન નંબર ત્રણમાં. તો આ જોયું આજે આપણે ચેપ્ટર નંબર 5. નમસ્તે. જય હિન્દ. જય ભારત.